Hello friends, welcome once again to Purvanil Education. Welcome on the 17th chapter, that is For Your Eyes Only, ફક્ત તારી આંખો માટે. સરસ મજાની પ્રેમ કહાની છે મિત્રો. એકવાર આપણે એને ગુજરાતીમાં સમજીશું, યુ વિલ ડેફિનેટલી લવ ધીસ પર્ટિક્યુલર સ્ટોરી. સરસ મજાની પ્રેમ કહાની છે જેમાં એક અલગ જ પ્રકારનો એન્ડિંગ આપવામાં આવ્યો છે. આપણે જે ઘણા બધી પ્રેમ કહાનીઓ જોઈએ છીએ, સાંભળીએ છીએ, કદાચ આ કંઈક અલગ જ છે. Let's begin with the very first slide. Eva was walking firmly, that is with determination, back to her hostel. My dad was watching her with a strange, that is difficult to understand, look in her his eyes. I did not know what he was thinking. It made no difference to me. I loved Eva and would marry her as soon as possible. ઈવા મક્કમ પગલે તેની હોસ્ટેલમાં પાછી જઈ રહી હતી. મારા પિતા કંઈક વિચિત્ર નજરે તેની સામે જોઈ રહ્યા હતા. તેમના મનમાં શું ચાલી રહ્યું હતું તેની મને ખબર નહોતી, પણ તેથી મને કશો ફરક પડતો ન હતો. હું ઈવાને ચાહતો હતો અને વહેલામાં વહેલા તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો કે લગ્ન કરવાનો હતો. વી સેટ ઇન ધ કાર એન્ડ વેન્ટ આઉટ ઓફ દેટ બ્લાઇન્ડ સ્કૂલ. આઈ વિશ્ડ માય ફાધર શુડ meet Eva before I marry her, but the meeting had failed. My father angrily said, "You can't marry her like that. She is blind." This made me furious, that is very angry. "Then do something so that she can see," I shouted. Yes friends, you are right. Ek andh chokri sathe ene prem thai chhe. Ame car ma baitha ane andh shala ma thi bahar nikalya. હું ઈવા સાથે લગ્ન કરું તે પહેલાં મારા પિતા તેને મળે તેમ હું ઈચ્છતો હતો, પણ મુલાકાત નિષ્ફળ ગઈ. મારા પિતા ગુસ્સે થયા અને કહ્યું, તું તેની સાથે એ રીતે લગ્ન ન કરી શકે, તે અંધ છે. એથી હું ગુસ્સે થઈ ગયો. તો તે જોઈ શકે તેવું કંઈક કરો, હું તાડુક્યો. મતલબ એના ફાધર પર ગુસ્સે તેને કહે છે કે તો તમે કંઈક એવું કરો કે એ જોઈ શકે. ડેડ વોઝ કન્ફ્યુઝડ. હી હેડ થોટ ઓફ ઈવા એઝ અ બ્લાઇન્ડ હેલ્પલેસ ક્રીચર, એટ ઇઝ પર્સન હુ હેડ સ્ટોલન માય હાર્ટ. મારા પિતા મૂંઝાઈ ગયા હતા. તેમને એમ હતું કે ઈવા એક અંધ લાચાર જીવ હતી જેણે મારું હૃદય ચોર્યું હતું. અને પછી કહે છે, વોટ આર યુ ગોઈંગ ટુ ડૂ, આઈ આસ્ક બીટરલી. તમે શું કરવાના, મેં કડવાશથી પૂછ્યું. ડેડ ડીડન્ટ રિપ્લાય. અ ટેરિબલ અટેક ઓફ કફિંગ શોક હિમ, બટ ફોર્ચ્યુનેટલી હી કુડ કંટ્રોલ ધ કાર. નીધર ઓફ અસ સ્પોક ટિલ વી રીચ્ડ હોમ. આઈ લેફ્ટ ધ કાર સાયલેન્ટલી એન્ડ એન્ટર્ડ ધ હાઉસ. આઈ વેન્ટ ટુ માય રૂમ એન્ડ થ્રુ માય સેલ્ફ ઓન ધ બેડ. આઈ ફેલ્ટ દેટ માય ફાધર વુડ નેવર અન્ડરસ્ટેન્ડ મી એન્ડ માય ફિલિંગ્સ ઓર ફિલિંગ, બટ માય મોમ અન્ડરસ્ટુડ મી. શી હેડ મેટ ઈવા સમ વીક્સ બેક and had liked her very much, although she hoped that I would change my decision. Mom came into my room. Of all people, Eva understands me the best. She says I have brought sunshine in her life. Now, if I left her, she would sink back in darkness, I said to her. E banne jare je gaadi che ema besne ghare jata hoy che ત્યારે બંને વચ્ચે હળવો ઝઘડો થાય છે, પિતા અને પુત્ર વચ્ચે. પિતાએ કંઈ જ જવાબ આપ્યો નહીં જ્યારે મેં એને કડવાશથી કહ્યું કે તમે શું કરવાના. ખાંસીના એક ભયંકર હુમલાએ તેમને હચમચાવી મૂક્યા, પણ સદભાગ્યે તેઓ કારને કાબૂમાં રાખી શક્યા. અમે ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં અમે બંને કશું બોલ્યા નહીં. હું કંઈ પણ બોલ્યા સિવાય ગાડીમાંથી બહાર આવી ઘરમાં ગયો. મેં મારા રૂમમાં જઈને પથારીમાં પડતું મૂક્યું. મને લાગ્યું કે મારા પિતા મને અને મારી લાગણીને ક્યારેય સમજશે નહીં, પણ મારી મા મને સમજતી હતી. તે થોડા અઠવાડિયા પહેલાં ઈવાને મળી હતી અને તે ખૂબ મતલબ કે મમ્મીને ઈવા ખૂબ ગમી ગઈ હતી. જો કે હું મારો નિર્ણય બદલી શકીશ તેવી તેને આશા હતી. મા મારા રૂમમાં આવી. બધા કરતાં ઈવા મને ખૂબ સારી રીતે સમજે છે. તે કહે છે કે મેં તેના જીવનમાં રોશની ફેલાવી છે. હવે જો હું તેને છોડી જાઉં તો તે ફરી અંધકારમાં ડૂબી જશે. મેં તેને એટલે કે માને કહ્યું, યોર ફાધર કેર ફોર યોર
happiness more than you know. Don't get angry with him. It is bad for his health, she said lovingly. Oh, sorry. Is he really sick? શું કહે છે કે તને કલ્પના પણ ના હોય તે કરતાં પણ વધુ તારા પિતા તારા સુખ માટે ચિંતા કરે છે. તેમના પર ગુસ્સો ના કરતો. તે તેમના સ્વાસ્થ્ય માટે સારું નથી, તેણે પ્રેમપૂર્વક કહ્યું. અરે, હું દિલગીર છું. શું તેઓ ખરેખર બીમાર છે? શી કેમ નિયર ટુ મી એન્ડ વિસ્પર્ડ, નાવ આઈ શુડ ટેલ યુ, યોર ફાધર હેઝ લંગ કેન્સર. યુ હર્ડ હિમ કફ, સો બી કેરફુલ વોટ યુ ડૂ. શી ટર્ન એન્ડ લેફ્ટ માય રૂમ. આઈ વોઝ સ્ટન્ડ, દેટ મીન્સ શોક્ડ એન્ડ સરપ્રાઇઝડ એન્ડ પઝલ્ડ. ડુ યુ થિંક ધ ન્યૂઝ ઓફ હિઝ ફાધર્સ સિકનેસ વિલ મેક એની અફેક્ટ ઓન ધી રિલેશનશીપ ઓફ ધ બોય એન્ડ ઇવા? અરે, હું દિલગીર છું, દિલગીર છું. શું તેઓ ખરેખર બીમાર છે? એવું એ કહે છે એની મમ્મીને. તેણે, એટલે કે એની મમ્મીએ, મારી પાસે આવીને ધીમેથી કાનમાં કહ્યું, હવે મારે તને કહેવું જોઈએ. તારા પિતાને ફેફસાનું કેન્સર થયેલું છે. તે તેમને ખાંસતા સાંભળ્યા છે. તેથી જે કંઈ કરે તે વિચારીને કરજે. તે મારા રૂમમાંથી ચાલી ગઈ. આ આઘાતથી હું મૂંઝાઈ ગયો. પ્રશ્ન છે, તમને લાગે છે કે તેના પિતાની બીમારી છોકરો અને ઇવાના સંબંધ પર કોઈ અસર પાડશે? શું લાગે છે કે બંને અલગ થઈ જશે? જોઈએ આપણે આગળનો પેરેગ્રાફ. ટુ મંથ્સ લેટર, ઇવા એન્ડ આઈ વર સિટિંગ ઓન અ સ્ટોન બ્લોક નિયર હર સ્કૂલ. શી વોઝ એક્સાઇટેડ, દેટ ઇઝ થ્રિલ્ડ વિથ ઇમોશન્સ. શી વોન્ટેડ ટુ ટેલ મી સમથિંગ. આઈ પુટ માય હેન્ડ ઇન માય પોકેટ ટુ મેક શ્યોર દેટ ધ રિંગ વોઝ ધેર. હર ડાર્ક ગ્લાસીસ લુક્ડ એટ મી. શી ટચ્ડ માય ની સોફ્ટલી. યુ લુક સેડ, શી સેડ. સેડ? બટ યુ કાન્ટ સી મી. યસ, બટ આઈ કેન ફીલ યુ આર સેડ. વોટ્સ રોંગ, પ્લીઝ ટેલ મી. બે મહિના પછી હું અને ઇવા તેની શાળા પાસેના એક પથ્થર પર બેઠા હતા. તે ખૂબ ઉત્સાહમાં હતી, મને કંઈ કહેવા માંગતી હતી. મારા ખિસ્સામાંની વીંટીની ચોકસાઈ, અથવા તો જે વીંટી છે એ છે કે નહીં એ ચોક્કસ કરવા માટે મારો હાથ ખિસ્સામાં મૂક્યો. મેં તેના કાળા ચશ્મા મારી સામે જોઈ રહ્યા હતા. તેણે મારા ઘૂંટણને હળવેથી સ્પર્શ કર્યો. તું કંઈક ઉદાસ લાગે છે, તે બોલી. ઉદાસ? પણ તું મને જોઈ શકતી નથી. હા, પણ હું અનુભવી શકું છું કે તું ઉદાસ છે. મને કહે, શું થયું છે? ઇવા જે છે પેલા બોયને પૂછે છે. માય વોઇસ વોઝ સિરિયસ એઝ આઈ સેડ, ડેડ ઇઝ સિરિયસલી ઇલ. વી વેન્ટ ટુ ધી હોસ્પિટલ એન્ડ સો હિમ. ધ ડોક્ટર ડિડન્ટ લુક હેપી. આઈ નો ડેડ હેઝન્ટ મચ ઓફ અ ચાન્સ. હાઉ ટેરિબલ, શી સેડ એન્ડ સેટ સ્ટીલ. આઈ લુક એટ હર એન્ડ ફેલ્ટ હેપી. How can I leave this angel or angel? To me she was perfect. I took her hand in and slipped the ring in her finger. હવે એ ઇવા જ્યારે એને પૂછે છે કે તું ઉદાસ દેખાય છે, તને શું થયું છે, મને કહે. તો કહે છે, મેં તેને કહ્યું ત્યારે મારા અવાજમાં ગંભીરતા હતી. પિતાજી ખૂબ જ બીમાર છે. અમે હોસ્પિટલ જઈ તેમને મળી આવ્યા. ડૉક્ટર પણ ખુશ નહોતા દેખાતા. હું જાણું છું કે હવે પિતાજીની જીવવાની બહુ શક્યતા નથી. કેટલું દુઃખદ. આટલું બોલીને તે શાંત બેસી રહી. મને તેની સામે જોઈને આનંદ થયો. આવી દેવીને હું કેવી રીતે છોડી શકું? મારા માટે તે પરિપૂર્ણ હતી. મેં તેનો હાથ પકડ્યો અને તેની આંગળીમાં વીંટી પહેરાવી દીધી. એન્ડ હર સરપ્રાઇઝડ ફેસ લુક્ડ અપ. વોટ ઇઝ ધેટ? She asked. A ring, I said. Don't you know you can say? You and I are getting married. My voice was full of excitement. With her other hand, she felt the ring. Suddenly, she pulled it off and put it on my knee. No, she said. Let's wait a while. Her voice was shaking. Wait? What for? A bright smile light up, that is, shone her face. She looked happy and beautiful like an angel. શું કહે છે કે આશ્ચર્ય સાથે તેનો ચહેરો જે છે એણે ઊંચો કર્યો અથવા ઊંચક્યો. આ શું છે, તેણે પૂછ્યું. વીટી, મેં કહ્યું. તને ખબર નથી કે આપણે બંને પરણી જવાના છીએ? મારા અવાજમાં ભારોભાર રોમાંચ હતો.
બીજા હાથે તેણે વીંટીનો સ્પર્શ કરી જોયો. એકાએક તેણે વીંટી ખેંચી કાઢીને મારા ઘૂંટણ પર મૂકી. ના, તે બોલી, આપણે થોડા સમય થોભી જઈએ. તેનો અવાજ ધ્રુજતો હતો. થોભી જવાનું શા માટે? તેના ચહેરા પર ખુશીની ચમક ફરી વળી. તે ખુશ હતી અને પરી જેવી મોહક લાગતી હતી, અને એનો જે ચહેરો છે એ એકદમ ખીલી ઉઠ્યો હતો. અને શું કહે છે આપણે જોઈએ આગળ. બ્યુટિફુલ લાઇક એન એન્જલ, ટીલ આઈ કેન સી ધ રિંગ આઈ વોન્ટ ટુ સી ધ રિંગ, શી મટર્ડ. આઈ સ્ટેડ એટ હર. ઇટ વોઝ અ કોલ્ડ ઇવનિંગ બટ આઈ ફેલ્ટ સ્વેટ ઓન માય નેક. વોટ ડુ યુ મીન, આઈ આસ્ક્ડ. હું વીંટી જોઈ શકું ત્યાં સુધી. મારે એ વીંટી જોવી છે, તે ધીમેથી બોલી. હું તેની સામે જોઈ રહ્યો. સાંજ ઠંડી હોવા છતાં મારી ગરદન પર પરસેવો વળી ગયો. તું શું કહેવા માંગે છે, મેં પૂછ્યું. એન્ડ કહે છે કે મેં એને પૂછ્યું કે તું આવું શું કહે છે. દેટ્સ વોટ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ, શી સેઈડ. આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ ટુ હેવ અ ન્યૂ આઈઝ. સમવન હુ ઇઝ ડાઈંગ હેઝ ડોનેટેડ, ગિવન ઓર ગેવ ઇન ચેરિટી બોથ ધ આઈઝ ટુ મી. આઈ હેવ નો આઈડિયા હુ ઇટ ઇઝ, બટ ગોડ બ્લેસ હિમ. ઇવન આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય દેટ પર્સન ઇઝ ડુઈંગ ડોનેટિંગ આઈઝ ટુ મી. વુડ ધ બોય બીકેમ હેપી, હાઉ કેન યુ સે સો. હું તને એ તો કહેવા માંગતી હતી, તે બોલી. નવી આંખો મળવા માટે અથવા મેળવવા માટે હું હોસ્પિટલ જઈ રહી છું. કોઈક મૃત્યુની નજીક જઈ રહ્યું છે. તેણે તેની બંને આંખોનું મારા માટે દાન કર્યું છે. એ કોણ છે તે હું જાણતી નથી, પણ ભગવાન તેનું ભલું કરે. મને એ પણ સમજાતું નથી કે એ વ્યક્તિ મારા માટે શા માટે ચક્ષુદાન કરે છે. છોકરો ખુશ થશે? તમે એ કેવી રીતે કહી શકો? તમને શું લાગે છે કે આ વાત સાંભળીને જે બાળક છે, જે છોકરો જે છે, એ ખુશ થશે? બટ ઓબ્વિયસ કદાચ થાય, કેમ કે પેલી એની જે ગર્લફ્રેન્ડ છે એની આંખો આવી જવાની છે. પણ યુ નેવર નો વોટ ઇઝ ધ ટ્વિસ્ટ ઇન ધ સ્ટોરી. લેટ સી ધ નેક્સ્ટ સ્લાઇડ. આઈ જસ્ટ સ્ટેડ એટ હર. માય હાર્ટ વોઝ બીટિંગ હાર્ડ એન્ડ લાઉડ વિથ અનસ્પીકેબલ જોય, બટ સોરો વોઝ ઇક્વલી ગ્રેટ. મેં માત્ર તેની સામે જોયું. મારું હૃદય અવર્ણનીય આનંદથી સખત જોરથી ધબકતું હતું. દુઃખ પણ એટલું જ તીવ્ર હતું, કેમ કે એના ફાધર ખૂબ જ બીમાર હતા. વન મંથ લેટર આઈ વોઝ ગોઈંગ બેક ફ્રોમ માય ફાર્મ. ધ ઓરેન્જીસ ઇન માય બાસ્કેટ લુક્ડ બ્યુટિફુલ એન્ડ યલો ઇન ધ સન. આઈ વોઝ ઈગર ટુ સી ઇવા વેઇટિંગ ફોર મી એટ માય હોમ, બટ સડનલી આઈ સ્ટોપ્ડ લુકિંગ એટ અ ગ્રેવ. He was looking at me from under the ground. I knew he was there. I must say thanks, I said with a stream of feeling into my heart. You always had a kind heart and joy really showed that with your last breath. Each time Eva looks at me with those lovely eyes, I feel your caring presence. I love you, dear dad. એક મહિના પછી હું મારી વાડીએથી પાછો જઈ રહ્યો હતો. મારા હાથમાં ટોપલાની નારંગીઓ તડકામાં સુંદર અને પીળી દેખાતી હતી. ઘેર મારી રાહ જોઈતી અથવા જોતી ઈવાને મળવા હું ખૂબ આતુર હતો, પણ કબર જોતાં જ હું એકાએક અટકી ગયો. તેઓ કબરમાંથી મારી સામે જોઈ રહ્યા હતા. હું જાણતો હતો કે તેઓ ત્યાં હતા. મારે આભાર માનવો જોઈએ, મારા હૃદયમાં લાગણીના ઝરણા સાથે મેં કહ્યું. તમે હૃદયથી ખૂબ દયાળુ હતા અને તમે એ તમારા અંતિમ શ્વાસ સાથે દર્શાવ્યું. દરેક વખતે ઈવા એ સુંદર આંખોથી મારી સામે જુએ છે ત્યારે મને તમારી હાજરીનો અનુભવ થાય છે. પિતાજી, હું તમને ખૂબ ચાહું છું, તમને ચાહું છું. પ્રેમ સૌને જીતી લે છે દોસ્તો. એના છોકરાએ જ્યારે કીધું હતું, જ્યારે એના પર તાડુક્યો હતો ગુસ્સામાં કે તમે શું કરવાના, તમે કદાચ યાદ હોય એ ક્ષણ કે જ્યારે એના પપ્પા કહે છે કે એ અંધ છે, તો એના પપ્પાને એ સામે ગુસ્સેથી કહે છે કે તો તમે કંઈક કરો કે એ જોઈ શકે, અને પછી કહે કે તમે શું કરી લેવાના. તો હવે એના ફાધરે શું કર્યું આપણે સમજી શકીએ છીએ. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. ધીસ વોઝ ધ લવલી ચેપ્ટર ફોર યોર આઈઝ ઓનલી. આઈ હોપ કે તમને ખૂબ મજા પાડી હશે. વેરી ઇન્ટરેસ્ટિંગ લવ સ્ટોરી. થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ પૂરવાનેલ એજ્યુકેશન. મેક્સિમમ લોકોને શેર કરો અને લાઈક કરો. ગોડ બ્લેસ યુ ઓલ.